હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ. તો આજે આપણે પુષ્ટર રસાયણના કોમ્પિટિટિવ વિશે થોડી ડિસ્કશન કરીશું. હવે પુષ્ટર રસાયણના કોમ્પિટિટિવમાં મોસ્ટલી ટેક્સ્ટબુક રિલેટેડ પોઈન્ટ્સ જ કવર કરેલા છે, પણ થોડા ઘણા એક્સ્ટ્રા કે એડિશનલ પોઈન્ટ્સ એની અંદર એડ થશે. બાકી જે આપણે રેગ્યુલર ટેક્સ્ટબુકમાં જે ડિસ્કશન કરી, સેમ એ બધા પોઈન્ટ્સ કોમ્પિટિટિવ માટે પણ લાગુ પડશે. તો સ્ટાર્ટિંગ આપણે કરીશું કે ટેક્સ્ટબુકમાં જે પોઈન્ટ્સ મેન્શન કરેલા છે એમાં કયા વધારાના પોઈન્ટ્સ આપણે એડ કરી શકીએ. તો લાસ્ટમાં આપણે જે પાયસના પ્રકારો વિશે ચર્ચા કરી હતી એની અંદર આપણે બે પ્રકારો જોયા હતા, પાણીમાં તેલ અને તેલમાં પાણી. હવે આ બે પ્રકારોની અંદર પરખ માટે બે મેથડ્સ છે જે ટેક્સ્ટબુકમાં મેન્શન અત્યારે આપણને નથી કરેલી. એટલે કે તમારી આગળ પાણીમાં તેલ પ્રકારનું ઇમલ્ઝન છે કે પછી તેલમાં પાણી પ્રકારનું ઇમલ્ઝન છે એ આપણે કઈ રીતે નક્કી કરી શકીએ, તો એના માટેની બે ટેસ્ટ છે. એક છે મંદનની રીત અને બીજી છે ડાય કે રંગ કસોટી. તો પહેલાં વાત કરીએ કે મંદન કસોટી એટલે શું. હવે ધારી લો કે આપણી પાસે પાણીમાં તેલ પ્રકારનું એક કલીલ દ્રાવણ છે, તો એનો મતલબ એવો થયો કે આપણી આગળ માધ્યમ તરીકે પાણી છે અને કલા તરીકે તેલ છે. તો અહીંયા જે બિંદુઓ છે એ આપણા તેલના બિંદુઓ છે, તો આપણે આ દ્રાવણની અંદર પાણી ઉમેરશું. હવે પાણી ઉમેરતા શું થશે કે આપણે પાણી ઉમેર્યું એટલે કે આપણે માધ્યમ ઉમેરીએ છીએ, તો માધ્યમ ઉમેરતા દ્રાવણની સાંદ્રતા છે મંદ પડશે. હવે સેમ વસ્તુ આપણે બીજા પાત્રમાં ભરેલા કલી દ્રાવણમાં કરીએ. અહીંયા જેમ આપણી આગળ બીજું પાત્ર છે એમાં શું છે, એ માધ્યમ તરીકે આપણી પાસે તેલ છે અને કલા તરીકે પાણી છે, તો આની અંદર પણ આપણે પાણી ઉમેરવાનું છે. તો આની અંદર પણ પાણી ઉમેરશું તો શું થશે કે આપણે ઉમેરીએ છીએ આની અંદર કલા, અને કલા ઉમેરતા શું થાય, સાંદ્રતામાં થશે વધારો. તો જો પાણી ઉમેરતા દ્રાવણ છે મંદ પડે તો એ પાણીમાં તેલ પ્રકારનું, એટલે કે પાણી છે માધ્યમ હશે, તેલ છે કલા હશે, અને જો પાણી ઉમેરતા સાંદ્રતા વધે તો એ તેલમાં પાણી પ્રકારનું હશે, એટલે કે તેલ છે એ માધ્યમ હશે અને પાણી છે એ કલા હશે. તો આ રીત થઈ મંદનની રીત. તો જ્યારે બે અલગ અલગ આ ટાઈપના વિપરીત સ્વભાવવાળા પ્રવાહીઓનું કલીલ દ્રાવણ બનાવવામાં આવેલું હોય ત્યારે આપણી પાસે જે પ્રવાહી એક્સ્ટ્રા અવેલેબલ હોય અથવા તો જે સસ્તું હોય એ પ્રવાહી એડ કરીને જોઈ લેવાનું કે સાંદ્રતામાં વધારો થાય છે કે ઘટાડો. જો સાંદ્રતામાં વધારો થાય, એટલે અહીંયા એક્ઝામ્પલ તરીકે પાણી, જો પાણી ઉમેરતા સાંદ્રતામાં વધારો થાય તો પાણી આપણી કલા હશે, અને જો પાણી ઉમેરતા સાંદ્રતામાં ઘટાડો થાય તો પાણી આપણું માધ્યમ હશે. અને આ રીતે આપણે પાણીમાં તેલ કે તેલમાં પાણી પ્રકારની કલીલ પ્રણાલી અથવા તો પાયસના પ્રકારને ઓળખી શકીએ. બીજી રીત છે રંજક કે ડાય કસોટી. એટલે કે અહીંયા આપણે કોઈ એવું રંજક દ્રવ્ય, હવે રંજક દ્રવ્ય એટલે શું કે એ કોઈ પણ પદાર્થની સાથે અથવા તો યોગ્ય પદાર્થની સાથે એ રંગ ઉત્પન્ન કરશે. એક સિમ્પલ એક્ઝામ્પલની વાત કરીએ કે બેક્ટેરિયા કે વાયરસ તો નહીં, બટ બેક્ટેરિયાઝ છે એને આપણે માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરવા હોય, કે કોષ છે એને આપણે માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરવા હોય, તો એ ઓલમોસ્ટ અંદરના જે ભાગો છે, સ્ટ્રક્ચર છે, બધા ઓલમોસ્ટ કલરલેસ હશે, એટલે કે એનો એકદમ રંગ આછો હશે અથવા તો એનો રંગ છે આસપાસના દ્રવ્યો જેવો હશે, એટલે એને આપણે ચોકસાઈથી કે ક્લિયરલી જોઈ નહીં શકીએ. તો એની અંદર આપણે શાયના ટીપા ઉમેરીએ અથવા તો કોઈ ચોક્કસ જાતના રંજક દ્રવ્ય ઉમેરીએ તો એ કોષના કે બેક્ટેરિયાના અંદરના ભાગોને રંગીન કરશે, એની સાથે જોડાશે અને રંગીન પદાર્થ બનાવશે, જેથી કરીને આપણે અંગો ક્લિયરલી જોઈ શકીએ. તો સેમ મેથડ આપણે અહીંયા કરવાની છે કે આપણે એવું રંજક યુઝ કરવાનું છે કે એ ધારી લો કે પાણી સાથે રંગ આપે છે, એટલે કે એ પદાર્થ પાણીમાં દ્રાવ્ય છે અને પાણી છે એ રંગીન બની શકે છે. તો ધારો કે આપણે એવું રંજક દ્રવ્ય છે એ બંને પાત્રમાં ઉમેરીએ, તો રંજક દ્રવ્ય છે એ માત્ર પાણીની અંદર દ્રાવ્ય થાય છે અને પાણીને જ રંગીન કરશે, એ તેલની અંદર દ્રાવ્ય થઈ શકતું નથી, તો તેલ સાથે રંગ નહીં આપે. તો પહેલા પાત્રમાં જ્યારે આપણે એને ઉમેરશું ત્યારે શું થશે કે જે તેલી બિંદુઓ કલા સ્વરૂપે છે એ એમનામ રંગવિહીન રહેશે, પણ એનું જે બેકગ્રાઉન્ડ કે જે માધ્યમમાં એવો પ્રસરેલા છે એ માધ્યમ છે એ રંજકના રંગનું બની જશે. તો આમ જો માધ્યમ છે એ રંગીન થાય પાણીમાં, એટલે કે એ માધ્યમ છે પાણી સ્વરૂપે હશે, તો રંજક દ્રવ્ય છે એ માધ્યમને રંગીન કરતું હોવાથી આપણે એવું કહી શકીએ કે એ
પાણીમાં તેલ પ્રકારની રચના છે. અને એ જ રીતે જ્યારે આપણે સેમ રંજક દ્રવ્ય છે એ તેલમાં પાણી પ્રકારના ઇમલ્ઝનમાં ઉમેરીએ તો જે બિંદુઓ છે પાણીના એમાં એ રંજક દ્રવ્ય દ્રાવ્ય થશે અને આપણું કલીલ દ્રાવણ છે એમાં બિંદુઓ રંગીન દેખાશે. એટલે કે બાકીનું બેકગ્રાઉન્ડ છે એ કલરલેસ હશે અથવા તો જે રંગનું પહેલાં હતું એ જ રંગનું હશે. અને રંજક દ્રવ્યના લીધે જે આપણા બિંદુઓ સૂક્ષ્મ બિંદુઓ છે કલીલ કણો સ્વરૂપે એ બધા બિંદુઓ છે એ રંગીન જોવા મળશે. તેથી આપણે એવું કહી શકીએ કે અહીંયા પાણી છે એ આપણું કલા સ્વરૂપે હશે. તો આ બે મેથડ થઈ ઇમલ્ઝન કે પાયસના પ્રકાર જાણવા માટે કે એ પાણીમાં તેલ પ્રકારનું છે કે તેલમાં પાણી પ્રકારનું. ત્યારબાદ આપણે કલીલમય દ્રાવણોના શુદ્ધિકરણની રીતો ચર્ચા કરી હતી. એની અંદર એક રીત હજી વધારે આપણે એડ કરી શકીએ અને એ રીત છે એ કેન્દ્ર ત્યાગી બળ ઉપર આધારિત રીત છે. હવે ફર્સ્ટ ઓફ ઓલ કેન્દ્ર ત્યાગી બળ એટલે શું એની આપણે ચર્ચા કરી લઈએ. તો જ્યારે તમે ચકડોળમાં બેસો ત્યારે ચકડોળ છે એ ગોળ ગોળ ફરતું હોય ત્યારે આપણે જો પકડી ન રાખીએ તો આપણે બહારની તરફ પડવા કરીએ. દેટ મીન્સ કે આપણે સેન્ટરથી દૂર જવા પ્રયત્ન કરીએ. એ જ રીતે પથ્થરને દોરીથી બાંધીને આપણે ગોળ ગોળ ફેરવીએ તો જેટલું વધારે સ્ટ્રોંગલી આપણે ગોળ ગોળ ફેરવશું એટલો જ પથ્થર છે એ વધારે વધારે દૂર જવા પ્રયત્ન કરશે. કારણ કે ધારી લો કે આ પથ્થર છે અને એને આપણે એક દોરીથી બાંધેલું છે અને આ છે આપણું સેન્ટર. તો જ્યારે આપણે આને ગોળ ગોળ ફેરવશું ત્યારે એનો માર્ગ આ ટાઈપનો હશે, સર્ક્યુલર માર્ગ. પથ્થર છે એ આ રીતે ગોળ ગોળ ફરતો રહેશે. પણ એ ગોળ ગોળ શું કામ ફરે છે? કારણ કે એ બંધાયેલો છે અહીંયા દોરી દ્વારા કેન્દ્ર સાથે. પણ જો આ બળ આપણે અલગ કરીએ અથવા તો બંધન દૂર કરીએ તો પથ્થર છે એની અંદર જે કાંઈ પણ ગતિ ઉર્જા હશે એ ગતિ ઉર્જા સીધું જવા માટે પ્રયત્ન કરશે. પણ બંધાયેલો હોવાથી સીધું જવાની બદલે એ વળશે. પણ એનો સતત પ્રયત્ન હશે એ સીધું જવા માટેનો જશે. પણ બંધાયેલો હોવાથી એ આ રીતે વળતું જશે. તો આ રીતે કોઈપણ પદાર્થ જ્યારે ગોળ ફરતો હશે કોઈ એક કેન્દ્રની આસપાસ ત્યારે ખરેખર એ સીધી ગતિમાં જવા માટે થઈને કેન્દ્રથી એકચ્યુઅલીમાં દૂર જવા પ્રયત્ન સતત કરતો હશે. આને કહેવાય કેન્દ્ર ત્યાગી બળ. હવે કેન્દ્ર ત્યાગી બળને લીધે શું થાય કે કેન્દ્રથી જે કાંઈ પણ પદાર્થ અથવા તો પદાર્થની અંદરના કણો એ બધા કેન્દ્રથી દૂર જવા માટે પ્રયત્ન કરશે. તો આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે કલીલ દ્રાવણોનું શુદ્ધિકરણ કરવાનું છે. તો કેન્દ્ર ત્યાગી બળને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કહેવાય અને આ પદ્ધતિમાં વપરાતા સાધનનું નામ સેન્ટ્રીફ્યુજ છે. તો સેન્ટ્રીફ્યુજ છે કંઈક આ ટાઈપના સાધનો છે. અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા સ્ટેન્ડની અંદર આપણે ટ્યુબ્સ કે નાની ડબ્બીઓ કે જે સ્પેશિયલી કહીએ તો સેન્ટ્રીફ્યુજ નળીઓ કે ટ્યુબ કે કસનળી તરીકે ઓળખાય છે. તો આ સેન્ટ્રીફ્યુજ ટ્યુબ છે એના માટે સ્પેશિયલ સ્ટેન્ડ હશે. એની અંદર આપણે એ ટ્યુબ્સને આપણા જે તે કલીલ દ્રાવણથી જેને આપણે શુદ્ધ કરવાનું છે એનેથી ભરી દેવાનું છે. ત્યારબાદ આ ઢાંકણું છે એ બંધ કરી દેવાનું છે અને જ્યારે આપણે મોટર ઓન કરીએ એટલે અહીંયા જે કાંઈ પણ ટ્યુબ્સ આપણે ગોઠવેલી છે એ બધા ટ્યુબ્સ છે એ મોટરની સાથે સાથે ગોળ ગોળ ફરશે. જે રીતે ચકડોળમાં આપણે ફરીએ છીએ એ રીતે ગોળ ગોળ રોટેશન થશે અને એના દ્વારા ઉત્પન્ન થશે કેન્દ્ર ત્યાગી બળ. હવે આ રીતે જે સેન્ટ્રીફ્યુજમાં જે ટ્યુબ્સ કે કસનળીઓ વપરાશે એ આપણી રેગ્યુલર કસનળી કરતાં થોડીક અલગ હશે. આપણી રેગ્યુલર કસનળી છે એનું બોટમ કે તળિયું છે આ ટાઈપનું યુ શેપનું છે. જ્યારે આ જે કસનળી છે એનું તળિયું છે થોડુંક વી ટાઈપનું હોય છે. એકદમ શાર્પ પોઈન્ટ નહીં હોય પણ નીચેની તરફથી થોડુંક સાંકડું હોય છે આ રીતે થોડુંક. એટલે એ રીતે કમ્પેરેટિવલી થોડુંક સાંકડું હોવાથી જ્યારે કેન્દ્ર ત્યાગી બળ ઉદભવશે ત્યારે શું થશે કે એનું ઉપરનો ભાગ છે એ આપણે સ્ટેન્ડ સાથે ફિટ કરેલો છે અને જ્યારે ટ્યુબ ગોળ ગોળ ફરશે ત્યારે શું થાય, કેન્દ્ર ત્યાગી બળ થવાથી અંદરના જે કાંઈ પણ કણો છે એ કણો છે કેન્દ્રથી દૂર જવા માટે ટેસ્ટ ટ્યુબના તળિયા તરફ ખેંચાશે. હવે જેટલા મોટા કણો એટલું જ વધારે કેન્દ્ર ત્યાગી બળ. એટલે ફોર એક્ઝામ્પલ 5 ગ્રામનો બોલ અને 1 કિલોગ્રામનો બોલ બંને એક ચકડોળ ઉપર રાખેલા હોય અને બંને એક સમાન ગતિથી ગોળ ગોળ ફરતા હોય તો હલકા બોલની કમ્પેરમાં ભારે જે બોલ હશે એને કેન્દ્ર ત્યાગી બળ વધારે લાગશે.
તો અહીંયા પણ એ જ વસ્તુ થશે કે જે કણો મોટા હશે એ વધારે કેન્દ્ર ત્યાગી બળ અનુભવશે અને જે નાના હશે એ ઓછો અનુભવશે. અને આપણે જાણીએ છીએ કે અશુદ્ધિ તરીકે આપણી આ આપણા દ્રાવણમાં હશે ધન અથવા તો ઋણ આયનો, અને આપણે શુદ્ધ કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ એના કરતાં ઘણા મોટા કદના કલીલ દ્રાવણો. તો કલીલ દ્રાવણો છે એનું કેન્દ્ર ત્યાગી બળ વધારે હશે આપણી અશુદ્ધિના આયનો કરતાં. એટલે જે કોઈ પણ અહીંયા કણો છે એ બધા પાત્રના તળિયે જમા થશે. જેટલું વધારે સેન્ટ્રીફ્યુજ મશીન ઝડપથી ફરશે એટલું જ વધારે ઝડપથી આ કણો છે એ તળિયામાં જમા થશે. ઉપરનું પ્રવાહી છે એ આપણે નિતારી લેવાનું છે અને તળિયે પડેલા હશે આપણા શુદ્ધ થયેલા કલીલ કણો. તો અહીંયા આપણી પાસે એક મેન્યુઅલ સેન્ટ્રીફ્યુજનું ઉદાહરણ છે. એટલે કે આ મશીન છે એને આપણે હાથે ફેરવી શકશું, કે અહીંયા એક્સટર્નલી કોઈ મોટર કે એવું કંઈ નથી. તો અહીંયા આપણે પ્રોપરલી જોઈ શકીએ છીએ કે અહીંયા સેન્ટ્રીફ્યુજમાં વપરાતી કસનળીઓ છે એનો આકાર છે એ આપણી રેગ્યુલર કસનળીઓ કરતાં થોડોક અલગ છે. તળિયેથી એ થોડોક વી શેપનો આકાર છે. હવે જ્યારે આપણે આ હેન્ડલને ગોળ ગોળ ફેરવીએ ત્યારે અહીંયા જે અંદરની મિકેનિઝમ દ્વારા અહીંયા જે સરિયો છે વચ્ચે જેનીથી આપણે આ સ્ટેન્ડ પર કસનળીઓ ગોઠવેલી છે એ ગોળ ગોળ ફરશે, અને ગોળ ગોળ ફરતા કેન્દ્ર ત્યાગી બળ ઉત્પન્ન થશે જેના લીધે કલીલ કણો છે તળિયા જમા થશે. અને આ મશીનને અહીંયાથી આપણે ક્લેમ્પ દ્વારા ટેબલ સાથે ફિટ કરી શકીએ. અને અહીંયા આપણી પાસે જો આ ટાઈપનું ઇલેક્ટ્રિકલ સેન્ટ્રીફ્યુજ હોય તો એમાં આપણે સ્પીડ પણ સેટ કરી શકીએ કે કેટલી ઝડપથી આપણે ફેરવવું છે. અને કમ્પેરેટિવલી હાથેથી જે આપણે હેન્ડમેડ કે પછી મેન્યુઅલ જે હતું એની કમ્પેરમાં આની એફિશિયન્સી થોડીક વધારે હશે અને ઝડપ પણ વધારે હોવાથી અલગીકરણ છે ક્વિકલી થઈ શકશે. અને આ છે સેન્ટ્રીફ્યુજ ટ્યુબ્સ જે તળિયેથી સાંકળી હશે. હવે અહીંયા એક સિમ્પલ ડેમોન્સ્ટ્રેશન છે કે કઈ રીતે આપણે સેન્ટ્રીફ્યુજ મશીનનો ઉપયોગ કરીને કલીલ દ્રાવણોનું શુદ્ધિકરણ કરી શકીએ. તો ટ્યુબમાં ભરીને આપણે એ ગોઠવી છે અને સેન્ટ્રીફ્યુજ મશીનમાં. હવે એક પોઈન્ટ અહીંયા આપણે એ નોટ કરવાનો કે અહીંયા આપણે જે ટ્યુબ્સ ગોઠવી છે એમાં આપણે બેલેન્સ મેન્ટેન કરવું પડશે. એટલે કે ધારો કે તમારી પાસે એક જ ટ્યુબ છે કે જેની અંદર આપણે કલીલ દ્રાવણ છે એનું શુદ્ધિકરણ કરવું છે કે અલગીકરણ કરવું છે, તો એ એક ટ્યુબ ખાલી એક જ બાજુએ ગોઠવીને જે સેન્ટ્રીફ્યુજ મશીનને ગોળ ગોળ ફેરવશું તો એ બેલેન્સ નહીં રહે. એટલે બેલેન્સ નહીં રહે તો પછી કાં તો પ્રોપરલી સેપરેશન નહીં થાય અથવા તો મશીન છે એમાં શેકિંગ વધારે થશે. એટલે આપણે એની સામે બધી બાજુએ એક સમાન વજન કરવું પડશે. એટલે જો આ ડાયરેક્શનમાં એક નળી ગોઠવી તો એની સામે પણ બીજી નળી અહીંયા ગોઠવવી પડશે, અને જો બધી બાજુએ વ્યવસ્થિત આ જ રીતે ગોઠવીએ તો ઓવરઓલ મશીન છે એ પ્રોપર બેલેન્સમાં રહેશે અને વાઇબ્રેશન્સ છે એ મિનિમમ રહેશે. એટલે અહીંયા જે આ એક અને આ એક ટ્યુબ છે એ મે બી બેલેન્સ માટે પણ આપણે વધારાની ગોઠવી શકાય. હવે એકવાર ગોઠવ્યા પછી આપણે એને ગોળ ગોળ ફેરવશું, એટલે આ રીતે ટેસ્ટ ટ્યુબ છે એ સ્પીડમાં ગોળ ગોળ ફરતા કેન્દ્ર ત્યાગી બળ ઉદ્ભવશે, અને જેના લીધે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા તળિયામાં જે મોટા સાઇઝના કણો છે એ જમા થઈ ગયા. અને હવે બાકીનું જે દ્રાવણ છે એને આપણે હળવેકથી નિતારીને નીચેની તરફ જે કણો આપણને મળ્યા છે એને અલગ કરી લેવાના છે. નીચેની તરફ જે કણો મળ્યા છે એ જ આપણા કલીલના કણો હશે, અને ઉપરનું જે દ્રાવણ છે એ આપણું વિદ્યુત વિભાજ્ય ધરાવતું, જે વિદ્યુત વિભાજ્ય આપણે અત્યારે અશુદ્ધિ તરીકે ગણીએ છીએ એ વિદ્યુત વિભાજ્ય ધરાવતું દ્રાવણ હશે. ત્યારબાદ કલીલ દ્રાવણની બનાવટની અંદર એક આપણે વધારાનો પોઈન્ટ ઉમેરી શકીએ, કલીલ મિલ અથવા તો કોલોઇડલ મિલ કે ઘંટીનો. હવે એકચ્યુઅલમાં કલીલ દ્રાવણની બનાવટને આપણે બે અલગ અલગ કેટેગરીમાં ડિવાઈડ કરી શકીએ, વિઘટનની રીતો અને સંગનનની રીતો. હવે વિઘટનની રીતોમાં નામ પ્રમાણે આપણી આગળ મોટા સાઇઝના કણો હશે જેને તોડીને આપણે કલીલ કણોની રેન્જમાં કન્વર્ટ કરવાના છે. એટલે કે મોટાને તોડીને નાનું કરીએ છીએ એટલે વિઘટન કરીએ છીએ. સંગનનમાં આપણી પાસે નાની સાઇઝના કણો હશે જેને આપણે એકબીજાથી જોડીને કણોને મોટા કરવાના છે. તો જે રીતે આપણે બ્રેડિંગ ચાપ પદ્ધતિમાં જોયું કે આપણી પાસે મોટી સાઇઝનું ધાતુ હશે એને આપણે બાષ્પીભવન કરવાનું છે, એટલે કે બાષ્પીભવનમાં કરતાં એ અતિશય નાના કણોમાં
રૂપાંતરિત થઈ જશે. તો આ સ્ટેપને આપણે વિઘટન તરીકે લઈ શકીએ. અને ત્યારબાદ આ નાની સાઇઝના કણો છે એ ઠંડા વાતાવરણમાં હોવાથી એકબીજાથી આકર્ષિત થઈને થોડાક મોટા કણોમાં રૂપાંતરિત થશે, જે કલીલ કણોની રેન્જમાં હશે. એટલે આ સ્ટેપને આપણે સંગનન તરીકે લઈ શકીએ. તો અહીંયા છે આપણી પાસે એક કોલોઇડલ મિલનું એક્ઝામ્પલ. ઓકે, તો કોલોઇડલ મિલ કે કલીલ ઘંટી છે એ કંઈક આ ટાઈપની દેખાશે, અને એની મિકેનિઝમ છે કંઈક આ ટાઈપનું હશે. હવે અહીંયા ઉપરની તરફથી આપણે આપણો પદાર્થ છે એ દાખલ કરવાનો છે, અને આ છે વિઘટનની રીત ઉપર કાર્ય કરે છે. હવે ઉપરની તરફથી જ્યારે આપણે આપણો પદાર્થ છે કે મટીરિયલ છે દાખલ કરીએ, ત્યારે આ ઘંટીનું જે વ્હીલ કે પૈડું છે એને આ નીચેથી અહીંયાથી જોડેલું હશે એક મોટર દ્વારા, જે એને અતિશય ઝડપથી ફેરવશે. તો જ્યારે એ આપણું મટીરિયલ છે એ આવશે, ત્યારે ઘંટી અને આપણું જે સ્ટેન્ડ છે એની વચ્ચેથી મટીરિયલ પસાર થશે, અને અતિશય ઝડપથી ફરવાના કારણે એ મટીરિયલનો બારીક ઝીણો ભૂકો કરી નાખશે. એ એટલો ઝીણો ભૂકો હશે કે એના કણો છે એ કલીલની રેન્જમાં હશે, અને અહીંયાથી આપણને આપણું મટીરિયલ બહાર નીકળેલું મળશે. જે મટીરિયલ આપણને અતિશય બારીક સ્વરૂપે મળતું હોવાથી એને આપણે યોગ્ય માધ્યમમાં ઉમેરીને કલીલ દ્રાવણ મેળવી શકીએ. તો નોર્મલી આ ટાઈપની કલીલ ઘંટીઓ છે એ 2000 થી લઈને 18000 સુધીના RPM એટલે કે રાઉન્ડ પર મિનિટ, એક મિનિટમાં એ કેટલી વખત ગોળ ફરે છે એનું માપ છે RPM. તો એ 2000થી લઈને 18000 RPM સુધીની ઝડપ ધરાવતી મોટર હોય છે, અને જેવો આપણે કલીલનો બારીક ભૂકો કરવો હોય એટલી જ વધારે ઝડપ છે એ જોશે. તો જેટલી ઝડપથી ફરતું હશે એટલો જ ઝીણો ભૂકો કરશે, અને એ રીતે આપણે ઝડપ સેટ કરીને અલગ અલગ સાઇઝના કલીલ કણો છે મેળવી શકીએ. ઓકે, તો આ થઈ કલીલ કણોની બનાવટ માટે એડિશનલ પોઈન્ટ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની સિવાયના વધારાના મુદ્દાઓ અને પ્રશ્નોની ચર્ચા કરીશું.